તમે જો મત મતાંતર હજુ પણ બજેટ ઉપર દેખાઈ રહ્યું છે ત્યારે એચડીએફસી સિક્યોરિટીઝના દેવર્શ વકીલ અને પેનોરામા ટેકનિકલ્સના અલ્પેશ પુરી આપણી સાથે જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે દેવર્શજી. કારણ કે બજેટ પછી આ બીજો દિવસ છે જે આપણે જોઈ રહ્યા છે સ્માર્ટ રિકવરી પ્લે થઈ રહી છે માર્કેટમાં, અને એફએમ આપણે આજે સવારથી દેખાડી રહ્યા છે કે એમનું કહેવું હતું કે આજના દિવસે એક રિએક્શન છે, પણ પછી તમે જોજો સોમવારે માર્કેટ ગ્રીન ઝોનમાં જ ખુલશે અને એ રિકવરી દેખાઈ રહી છે. પણ ખરેખર તમે બજેટને અને માર્કેટને કઈ રીતે મૂલવો છો? રાઇટ નિશા, ફર્સ્ટ ઓફ ઓલ ઇટ ઇઝ ગુડ ટુ બી બેક આફ્ટર અ લોંગ બ્રેક. એક મહિનાના બ્રેક પછી હું પાછો છું અને મને ઘણો આનંદ છે વ્યુઅર્સ સાથે પાછા વાત કરવાનો તમારા થ્રુ. જે બજેટમાં એક્સપેક્ટેશન ઘણા બધા હતા અને એની પાછળ જે એક્સપેક્ટેશન્સ પૂરવાર ન થયા એટલા માટે ડિસઅપોઇન્ટમેન્ટ થયું, અને ડિસઅપોઇન્ટમેન્ટને કારણે બજાર ઘટ્યું હતું. એવું નથી કે બજાર બજેટમાં એવા કોઈ બહુ મોટા નેગેટિવ સ્ટેપ્સ હતા કે એ નેગેટિવ સ્ટેપ્સ આવવાને કારણે બજાર ઘટ્યું હતું. જેમ કે થોડા વર્ષ પહેલા આપણે જોયેલું કે બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ નાખેલો, એ નવો ટેક્સ નાખ્યો તો એ એકચ્યુઅલી અ નેગેટિવ ફેક્ટર હતું અને એને કારણે બજાર ઘટ્યું હતું. આ વખતે એવું કંઈ મોટું નેગેટિવ ફેક્ટર બજેટમાં મને લેખાતું નથી. એવું કંઈ બહુ નેગેટિવ કોઈ નવો એવો મોટો કોઈ ટેક્સ નથી કે એવા કોઈ મોટા પ્રોવિઝન્સ નથી કે જેને કારણે બજારમાં એટલો મોટો ઘટાડો આવે. પણ ઘટાડો આવવો વ્યાજબી હતો કારણ કે ઘટાડા બજેટ પહેલા ઘણા બધા એક્સપેક્ટેશન્સ, ખાસ કરીને જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે એને નીકળી જશે એની આશામાં ઘણા બધાએ પોઝિશન્સ બનાવેલી, અને એ ના આવ્યો એટલે એ બધી પોઝિશન્સ બજારમાં વેચાઈ અને એને કારણે બજાર નીચે આવ્યું હતું. આ ઉપરાંત બીજું કારણ એ હતું કે ઘણા બધા લોકો નર્વસ હતા ચાઇનામાં જે રીતે વાયરસનો સ્પ્રેડ થઈ રહ્યો છે એને કારણે, જે ઇવેન્ટ્સ અને જે બધી ટ્રાવેલિંગ પર અસર થઈ રહી છે, ઘણા બધાની સપ્લાય ચેઇન ખાસ કરીને ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ બિઝનેસની સપ્લાય ચેઇન પર બહુ મોટી અસર આવી રહી છે અને એને કારણે ગ્લોબલ ગ્રોથ ઘટશે. ગ્લોબલ ગ્રોથ ઘટશે એટલે કંપનીઓની અર્નિંગ્સ ઘટશે અને એને કારણે પણ મોટું સેલિંગ ઇન્ટરનેશનલ માર્કેટમાં આવ્યું હતું. એટલે આ બે કારણ મોટા ઘટાડાના હતા જે હવે સ્થિતિ સંભાળી રહી છે. આપણે જોયું કે ચાઇનીઝ માર્કેટ પણ આજે 1.5% જેવું પ્લસ છે. અમેરિકન માર્કેટ ગઈકાલે પોઝિટિવ હતું અને આજે પણ એના ફ્યુચર્સ જોઈએ આપણે તો એ ઓલરેડી પોઝિટિવ છે. આપણી કરન્સી અને આપણું એક્સટર્નલ ફ્રન્ટમાં આપણી પાસે અત્યારે ફોરેક્સ રિઝર્વ રેકોર્ડ છે, આપણી કરન્સી સ્ટેબલ છે, અને જે રીતે ક્રૂડ ઓઇલના પ્રાઇસમાં જે બહુ મોટો ઘટાડો આવ્યો છે એ ક્રૂડ ઓઇલની ઘટાડાને કારણે આપણા ઇમ્પોર્ટ્સ પર વધારે અસર પડશે એટલે આપણા કરંટ એકાઉન્ટ સરપ્લસમાં ફાયદો થશે અને એને પણ ફાયદો થશે, ઓવરઓલ ડેફિસિટને પણ ફાયદો થશે. એટલે આ બધા કારણને કારણે હવે મને લાગે છે કે બજાર સંભળાઈ ગયું છે અને હવે અહીંયાથી સ્ટોક સ્પેસિફિક સારું મૂવમેન્ટ આવશે. મિડ કેપ સ્મોલ કેપ જે પહેલા આપણને જાન્યુઆરી મહિનાથી સારા એવા ગેઇન કરતા હતા એમાં એક બ્રેક વાગેલી, હવે મને લાગે છે કે એ પાછું રિઝ્યુમ થશે. ઓકે, આ સાથે અલ્પેશ, આપનો મત શું બની રહ્યો છે જે પ્રમાણે ઇન્ડેક્સની મુવમેન્ટ છે આજની? ખાસ એગ્રેસિવ મુવમેન્ટ એટલા માટે હું કહું છું કે એક કર્યું છે દેવર્શજી, આ કાઉન્ટર માટે શું વ્યૂ બને છે આપનો? પરિણામ ઘણા સારા રહેતા દેખાયા છે. હા, એટલે ટાઇટન જેવી કંપનીમાં જેમાં વેલ ટ્રેક્ડ હોય છે, જેમાં સારા એવા બ્રોકર્સના એસ્ટિમેટ હોય છે અને એમાં જો એક્સપેક્ટેશન કરતા વધારે સારું રિઝલ્ટ આવે તો એક મોટી મુવમેન્ટ જોવા મળતી હોય છે. અમુક સ્ટોક્સ આપણને ખબર છે કે ડેરિવેટિવ્સમાં બી હોય છે અને ડેરિવેટિવ્સમાં ના સ્ટોક્સમાં જો એક્સપેક્ટેશન કરતા વધારે સારું રિઝલ્ટ આવે તો એક મોટી શોર્ટ કવરિંગ પણ થતી હોય છે. એટલે મને લાગે છે કે આ શોર્ટ ટર્મમાં આ અસરને કારણે અત્યારે મોટી મૂવમેન્ટ જોવા મળી રહી છે. લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ માટે આપણે રિઝલ્ટને થોડું ડિટેલમાં સ્ટડી કરીને પછી કોઈ વ્યૂ આપીએ, પણ ઓવરઓલ જે રીતે ગવર્મેન્ટની પોલિસીઝ છે, જે રીતે અત્યાર સુધી જે ઊંચા ભાવ થયેલા સોનાના એ ઘટ્યા છે, એ રીતે મને લાગે છે કે પાછી જ્વેલરીની ડિમાન્ડ સારી શરૂ થશે, કન્ઝમ્પશન સારું શરૂ થશે અને એને કારણે જ કદાચ એ ઓલરેડી આવતા જે સારા પરિણામ છે એને અત્યારથી માર્કેટ ડિસ્કાઉન્ટ કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. તો ટાઇટન પર આપણે જોઈ રહ્યા છીએ આજે એક ઉછાળો જોવા મળી રહ્યો છે. 100 DMA જે રીતે વિક્રમે કીધું એક પાર થતો દેખાયો છે. અલ્પેશ, એક ક્વિક કોલ ટાઇટન ઉપર. બજાજ ઓટો 3.5% આજે નીચે તમને જોવા મળશે, શું કરવું જોઈએ? હા, એટલે આ એક થોડા નેગેટિવ ન્યૂઝ છે એને કારણે માર્કેટમાં સ્ટોકમાં થોડું ડિક્લાઇન આવી છે, પણ મને લાગે છે કે
બે રીતે, એક તો ત્યાં આગળ એમનું એક્સપોર્ટ એટલું વધારે એના પર્સન્ટેજ ઓફ સેલ્સ નથી કે બહુ વધારે ચિંતા કરવી પડે, અને બીજું શ્રીલંકા હોય, નાઇજીરિયા હોય, આવી બધી કન્ટ્રીઓમાં એમનું જે એક્સપોર્ટ છે એમાં ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક એવી અનાઉન્સમેન્ટ આવતી રહેતી હોય છે, પણ કંપનીની પાસે મેનેજમેન્ટમાં બેકબીટ છે કે આ બધા પ્રોબ્લેમને એ ધીરે ધીરે સોલ્વ કરીને આગળ કંપનીનું સેલ્સ વધારતા હોય છે. એટલે આ ઘટાડાને એક ઓપોર્ચ્યુનિટી ગણવી જોઈએ, અને આ જે કરેક્શન આવે એ કરેક્શનમાં આપણે બધા જોટોને બાય કરીએ. અમારો ઓલરેડી આના પર સ્ટોક પર કવરેજ છે, અને અમને લાગે છે કે અહીંયાથી ઘણા ઊંચા લેવલ્સ આમાં જોઈ શકીએ છીએ આપણે. ઓકે, આજે બીજો એક કાઉન્ટર છે જેમાં એક મહત્વના એક્શન દેખાઈ રહ્યા છે, એ છે આઈઓસીનું. વોલ્યુમ એટલું બધું એગ્રેસિવ નથી, પણ પ્રાઇસ એક્શન થોડા એગ્રેસિવ થઈ અને 113ની ઉપર આવતા દેખાઈ રહ્યા છે, લગભગ 5% સુધી. ધ્યાનમાં એવા મુદ્દાને જોતા અહીંયા મુથુટ ફાઇનાન્સ જેવા કાઉન્ટર્સની અંદર આપને લાગે છે કે નવી પોઝિશન બનાવવી જોઈએ? એટલે મુથુટ ફાઇનાન્સ અને મન્નાપુરમ બેમાં ઘટાડે ફરીથી લોંગ પોઝિશન્સ બનાવવી જોઈએ. આજે કદાચ બહુ મોટી બ્લોક ડીલ થઈ છે, મન્નાપુરમમાં કોઈ પ્રાઇવેટ ઇક્વિટી પ્લેયર્સે એમનો સ્ટેક વેચ્યો છે, એટલે મન્નાપુરમમાં થોડું ડિક્લાઇન આવ્યું છે. સોનાની પ્રાઇઝમાં વધારો થાય કે ઘટાડો થાય એની થોડીક અસર તો ચોક્કસથી આ બધી કંપનીઓના બિઝનેસ પર પડતી હોય છે. આપણે ઉદાહરણ લઈએ કે સપોઝ સોનાની ભાવમાં જો મોટો વધારો આવે તો આ બધી કંપનીઓના તમે જે લોન લેવા માટે જે સોનું ગીરવે મૂક્યું છે એની વેલ્યુ વધતી હોય છે, અને એને કારણે તમારો જે લોન ટુ વેલ્યુનો રેશિયો છે એ ઘટતો હોય છે, એટલે તમને બીજી લોન લઈ શકાય છે. ફોર એક્ઝામ્પલ, તમે સપોઝ 10 ગ્રામ સોનું ગીરવે મૂક્યું હોય ને એની સામે એની વેલ્યુ 40,000 રૂપિયા ગણીને એની સામે 20,000 રૂપિયાની લોન લીધી હોય, હવે સોનાનો ભાવ જો 50,000 રૂપિયા થાય તો તમે બીજી 5,000 રૂપિયાની લોન લઈ શકતા હોય છે. એટલે આ સોનાની વધઘટને કારણે થોડી અસર ચોક્કસથી આ બધી કંપનીના શેરના પ્રાઇસમાં આવતી હોય છે, પણ જે રીતે અત્યારે છેલ્લા કેટલાક વખતથી લિક્વિડિટીની ક્રાઇસિસ છે અને ઘણા બધા બિઝનેસીસમાં વર્કિંગ કેપિટલના પૈસા ફસાયેલા છે, એટલા માટે ઘણા બધા લોકો અત્યારે આ જે સૌથી ઝડપથી મળી જાય એવી અને રિલેટિવલી સેફ જેવી લોન છે એ તરફ વળ્યા છે, અને એને કારણે આ બધી કંપનીનો બિઝનેસ બૂમ થઈ રહ્યો છે. એ ઉપરાંત આ બધી કંપનીઓ પોતાના બિઝનેસને ડાયવર્સિફાય પણ કરી રહી છે. અપાર્ટ ફ્રોમ લોન, જે ગોલ્ડની લોન છે એ સિવાય હાઉસિંગ ફાઇનાન્સમાં અને બીજા બધા બિઝનેસમાં પણ એ એક્સપાન્ડ કરી રહ્યા છે, અને ત્યાંથી પણ સારું રેવન્યુ આવવાની આગળમાં ભવિષ્યમાં એવી વાત છે. એટલે ઘટાડે હું આ બધી કંપનીમાં ચોક્કસથી બાય કરવાની સલાહ આપીશ. દેવર્ષ, આઈઆરસીટીસી, તમે જો બજેટના દિવસથી જે રેલી પકડી છે, ફક્ત કાલનો અને સોમવાર અને મંગળવાર આજના બે ટ્રેડિંગ સેશનને પણ જોઉં તો 16% રિટર્ન છે, ઓલમોસ્ટ 17% રિટર્ન છે. નવા હાઈસ પર ટ્રેડ કરતો આઈઆરસીટીસીનું કાઉન્ટર, હજુ તેજી માટે તમે ફંડામેન્ટલી સ્ટ્રોંગ મૂવ જોઉં છો? હા, એટલે આના ઉપર અમે ઓલરેડી એકવાર ફંડામેન્ટલી બાય રિપોર્ટ કાઢ્યો હતો અને ફાસ્ટ ટ્રેક આઈડિયા કાઢેલો, 15% જેટલી ગેઇન માટે અમે રેકમેન્ડ કરેલી, પણ ઓલરેડી એનો ટાર્ગેટ અચીવ થઈ ગયો છે. લગભગ 975 રૂપિયાની આસપાસથી અમે એને બાય કરવા માટેની રેકમેન્ડ આપેલી, અને 1100 જેવા ટાર્ગેટ આપેલા. એ ટાર્ગેટથી પણ ઘણું આગળ વધીને અત્યારે 1340-1360 સુધી 80 સુધી વધી ગયો છે. એટલે ખાસી એવી એક વર્ટિકલ મૂવ આવી ગઈ છે. જે લોજિક છે એ હજી પણ ઇન્ટેક છે, પણ મને લાગે છે કે કદાચ હવે વધારે યુફોરિયા જેવો આવી રહ્યો છે. એટલે આ ભાવે નવા એન્ટર થવાની હું સલાહ નહીં આપું. એક્ઝિસ્ટિંગ જે શેરહોલ્ડર્સ હોય એમને જો સ્ટોપલોસ રાખવો હોય તો મને લાગે છે કે 1290 જેવો સ્ટોપલોસ રાખવો જોઈએ, અને મને લાગે છે કે ધીરે ધીરે હવે અહીંયાથી 1380-1390 જો કોઈની પાસે હોય તો એને એકવાર નફો બુક કરવો જોઈએ. મને લાગે છે કે થોડું વધારે યુફોરિયા સ્ટોકમાં આવી રહ્યું છે. ઓવરઓલ જે આપણે પહેલા પણ ઘણીવાર ડિસ્કસ કરેલું છે એ જે પ્રીમાઇઝ છે બિઝનેસની, કે જે રીતે એમનો બિઝનેસનો ગ્રોથ થશે, કેટરિંગમાં થશે, પ્રાઇવેટ ટ્રેનમાં થશે, અને નવી ટ્રેનના કારણે જે રેવન્યુ છે એમાં હજી ઘણો સ્કોપ છે. ઘણું મોટું પ્રાઇવેટાઇઝેશન હજી પણ પોસિબલ છે, એટલે લાંબા ગાળા માટે આને આપણે હોલ્ડ કરીશું. એટલે હમણાં થોડો નફો બુક કરીએ 50-1%, અને થોડું કરેક્શન આવે લગભગ
હજી પણ પોસિબલ છે, એટલે લાંબા ગાળા માટે આને આપણે હોલ્ડ કરીશું. એટલે હમણાં થોડો નફો બુક કરીએ 50-એક ટકામાં, અને થોડો કરેક્શન આવે, લગભગ 20-એક ટકાનું કરેક્શન આવે, તો એ પૈસા પાછા વધારે શેર ખરીદવા માટે યુઝ કરીએ. ઓકે, તો થોડુંક એક અહીંયા પ્રોફિટ બુક કરવા માટે સલામતી દેખાઈ રહી છે, કારણ કે નીચેના સ્તરથી જોવો તો સ્ટોક આપણને ઘણો સારો વધતો દેખાઈ ચુક્યો છે, 100% કરતા વધુના રિટર્ન થઈ ચુક્યા છે. તો થોડુંક અહીંયા પ્રોફિટ બુક કરો, ફરી પાછો આ સ્ટોક આપણને જયારે 10-20% નીચે મળે ત્યારે ફરી પાછી ખરીદદારી કરવાનું પણ આઈઆરસીટીસીને ચૂકાય નહીં એવી સલાહ બની રહી છે. ઓવરઓલ જો કંપનીનો આપણને છેલ્લો 3 ટ્રેડિંગ સેશન, એટલે આવા 3 ટ્રેડિંગ સેશન અંદર શનિવારનું સેશનને પણ તમે જોડી લો, તો આ એક એ દિવસે તો સૌથી મોટો રેઝિલિયન્ટ રહ્યો. ગઈકાલે અડધી તેજી કોર્ટમાં રહેતી જોવા મળી છે, પણ એસેટ ક્વોલિટીના ફ્રન્ટ ઉપર નવા એનપીએને બાદ કરતા જૂના એનપીએમાં ઘટાડો આવતો દેખાયો છે. નવા એનપીએ ફરીથી આપણને વધતા દેખાયા છે, એના કારણે થોડુક સ્ટોકમાં દબાણ દેખાઈ રહ્યું છે. દેવજી, ફંડામેન્ટલી આપને શું લાગે છે, પીએનબી માટે કોઈ ધ્યાન રાખી શકાય ખરું? સ્ટોકના પ્રાઇસમાં ઘણો બધો ઘટાડો આવ્યો છે, અને કદાચ એક શોર્ટ ટર્મ બોટમ પાસે હવે ધીરે ધીરે પહોંચી રહ્યા છે. પણ મારી પસંદ બેન્કિંગ સેક્ટરમાં ક્લિયરલી પ્રાઇવેટ સેક્ટર બેંકમાં છે. જો પ્રાઇવેટ સેક્ટર બેંકમાં તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક. જો પબ્લિક સેક્ટરમાં કરવું હોય તો સ્ટીક ટુ ધ લાર્જેસ્ટ વન, એસબીઆઈ. આ બધા અમારા જે છેલ્લા એક વર્ષથી પીક રહ્યા છે, અને હજી પણ અમે એમાં જ કન્વિક્શન છે, એમાં જ તમારે સ્ટીક ટુ ધોઝ ક્વોલિટી સ્ટોક્સ. કોઈને જો ટ્રેડિંગ કરવું હોય તો કદાચ આ બધા સ્ટોક્સ, હજી તો પીએનબી અને નાની બધી પીએસયુ બેંક હજી તો ડાઉનટર્નમાં છે, પણ કદાચ એક બોટમની નજીક પહોંચી રહ્યા છે. પીએનબી પાસે જોઈએ છે કદાચ આપણને 55 કે 50 રૂપિયાની આસપાસ એક બોટમ બને, અને પછી ત્યાંથી રિવર્સલ આવે તો કોઈ એક સ્ટોપલોસ લગાવીને ટ્રેડ કરી શકાય, પણ લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ. દેવરજી, એસએમએલ, ઇસુઝુ, જય ભારત મારુતિ, ત્યારે તમે જો અહીંયા રાની બ્રેક્સ, તો આ બધા સુબ્રોઝની તો ઓલરેડી આપણે ટેકનિકલી વ્યૂ લઈ લીધો છે, પણ આ બધા જે ઓટો ઇન્સલરી કાઉન્ટર છે જબરદસ્ત સ્ટ્રેન્થમાં આવતા દેખાયા છે. ખાસ કરીને એસએમએલ ઇસુઝુના તમે જો પાછલા આંકડા જોવો તો એટલા ઉત્સાહિત નથી દેખાયા, પણ આજે 20% અપર સર્કિટ પર લોક છે. શું કરું એસએમએલ ઇસુઝુ? હા, એટલે બહુ મોટું કરેક્શન આવી ગયું છે સ્ટોકના પ્રાઇસમાં. લગભગ 1700 રૂપિયાથી ઘટતો ઘટતો આવ્યો હતો અને 500 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. એમના જે ગાડીના મોડલ છે, એ મોડલ્સમાં કંઈક એવું કંઈ ખાસ સારા એવા કંઈ લોન્ચ નથી કે જેને કારણે કોઈ એક્સાઇટમેન્ટ આવે, પણ અમુક પ્રાઇસથી કદાચ એમાં એક થોડું વેલ્યુ બાઇંગ આવી શક્યું હોવું જોઈએ. બીજી એક વસ્તુ છે જે કોમન છે, જે આપણે એફએમસીજી એમએનસી કંપનીઝમાં જોયેલું, એ અત્યારે પ્લે આઉટ થઈ રહ્યું છે આ એસએમએલ ઇસુઝુ કે સુબ્રોઝ જેવી કંપનીઓમાં. એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે આ બધી બહુ હાઈ ડિવિડન્ડ પે આઉટ કંપનીઓ છે, અને ડિવિડન્ડની અમાઉન્ટને વધાર્યા વગર આ બધાએ હવે ટેક્સ નહીં ભરવો પડે, કારણ કે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ કંપનીઓ પરથી રિમૂવ કરવામાં આવ્યો છે. એટલે વિધાઉટ ઇન્ક્રીઝિંગ ધ ડિવિડન્ડ અમાઉન્ટ, આ બધા સ્ટોક્સની ડિવિડન્ડ યીલ્ડમાં બહુ મોટો વધારો આવ્યો છે. એટલે જો ઇન્વેસ્ટર્સને ડિવિડન્ડ હાથમાં મળશે, અને ખાસ કરીને આઈએમએનસી કંપની કે જે એમનું હોલ્ડિંગ કંપની હોય છે, જે ઇન્ડિયન સબસિડરી એમની પેરેન્ટને ડિવિડન્ડ આપતી હોય છે, એ ખાસ કરીને બહુ મોટું ડિવિડન્ડ આપી શકે છે. અને એની પાછળ પણ ઘણા બધા એમએનસી સ્ટોક્સમાં આપણે બાઇંગ જોઈ રહ્યા છીએ. તો આપણને આ કાઉન્ટર છે જ્યાં આપણને એક્સચેન્જ દેખાઈ રહ્યા છે ઓટો એન્સિલરીના ફ્રન્ટ ઉપરની જે વાત થઈ રહી છે એમાં. પણ ઇન્ડેક્સ બહારના જો કેટલાક બીજા કાઉન્ટર્સ ઉપર આપણે જો નજર કરીએ, જેમાં આજના દિવસમાં આપણને એક સારી એવી એક્શન બનતી દેખાઈ રહી છે, એમાં એક બીજું કાઉન્ટર જોવે છે એક્સાઇઝનું. પરિણામ જે પ્રમાણે આવતા દેખાયા, નફાની અંદર સુધારો રહેતો દેખાયો છે, પણ સ્ટોક 3.5% સુધી આપણને ઘટતો દેખાયો છે. અને ઓપન ઇન્ટરેસ્ટ સાથેની ફાઇનાન્શિયલ ઇન્સ્પેક્શન કરવાની એક ભલામણ કરવામાં આવી છે. અમુક કોર્પોરેટ ગવર્નન્સ ક્ષેત્રે અમુક ખામીઓ દેખાઈ છે, એના કારણે આ તપાસના આદેશ આપવામાં આવ્યા છે કોર્પોરેટ મંત્રાલય તરફથી. એટલે તમે જો ઝી એન્ટરટેનમેન્ટમાં એક મેજર અત્યારે કરેક્શન જોવા મળી રહ્યું છે. હા, એટલે એ આ જે કોર્પોરેટ ગવર્નન્સ રિલેટેડ ઇસ્યુઝ છે, એ થોડા ઘણા 3-4 મહિનાથી બહાર આવી રહ્યા છે. પહેલા આપણે જોયેલું કે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર અમુક પ્રખ્યાત વિદ્યાપક અને પ્રોફેસર્સ પણ એમના બોર્ડ પર હતા, ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ હતા, એમને રેઝિગ્નેશન આપ્યા હતા અને કોઈ કારણ સાઇટ કરેલા કે આ કારણસર
એ બધા રેઝિગ્નેશન આપે છે અને એને કારણે આપણે જોયું હતું કે સ્ટોકમાં ઓલરેડી એ વખતે ઘટાડો આવેલો. પછી જે રિઝલ્ટ આવ્યા એ રિઝલ્ટમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ આવવાને કારણે એક રિકવરી આવેલી, પણ જે કોર્પોરેટ ગવર્નન્સના ઇસ્યુ છે હજી પણ ચાલુ રહ્યા છે અને એને કારણે આ નવી ઇન્કવાયરીની વાત આવી છે. બે રીતે મને લાગે છે કે આ સ્ટોકને હમણાં અવોઈડ કરવો જોઈએ. એક, આ બધા જે જ્યાં સુધી ઇન્કવાયરી પૂરા ના થાય ત્યાં સુધી એ રિસ્ક રહેતું હોય છે, અને બીજું પ્રમોટરનો મોટાભાગનો જે હિસ્સો છે એ હવે વેચાઈ ગયો છે અને એને કારણે જે ડ્રાઈવ હતી એને કારણે જે જોશથી કંપનીને આગળ વધારવા એ પ્રયત્ન કરતા હતા એમાં પણ બહુ મોટો ઘટાડો આવશે. એટલે જ્યાં સુધી કોઈ મોટું ઇન્સ્ટિટ્યુશન એને નવી કોઈ મેનેજમેન્ટને આપે નહીં હાથમાં ચલાવવા, ત્યાં સુધી મને લાગે છે કે કદાચ સ્ટેડી ડિટ્યુરિએશન થયા કરે આના ફંડામેન્ટલ્સમાં. એટલે મને લાગે છે કે જ્યાં સુધી કોઈ નવી મેનેજમેન્ટ ટીમ ન આવે ત્યાં સુધી હમણાં આપણે એને રાહ જોઈએ અને અવોઇડ કરીએ. ઓકે, ઝી એન્ટરટેનમેન્ટ માટે અત્યારે આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. એ સિવાય બીજો એક કાઉન્ટર જોયા આજે કે એ પણ હવે અત્યારે મજબૂતી તરફ આગળ વધ્યું છે. ઇક્વિટાસનું કાઉન્ટર જોવો, ફરીથી આજે 108 નું સ્તર પાર કરતું દેખાઈ રહ્યું છે. અલ્પેશજી, આ લેવલ પાર કર્યા બાદ આની પહેલા પણ આપણે જોયું છે કે અહીંયા આપણને એક સારી એક્શન બનતી જોવા મળી છે, આજે પણ આ લેવલને પાર કરવા. દેવર્ષજી, આપ આને કેવી રીતે જોવો છો? વિક્રમ, મને સવાલ ફરીથી પૂછશો? હાજી, ઓએમસી માટે થઈને આપને જે મજબૂતી દેખાઈ રહી છે, હજુ ફોલો અપ બાઇંગ અહીંયા અપેક્ષા રાખવી જોઈએ? એટલે એક બોટમ પાસે આ બધા સ્ટોક્સ આવી રહ્યા છે. ક્રૂડ ઓઇલમાં એક સારો એવો ઘટાડો આવ્યો છે અને મને લાગે છે કે એની અસર ધીરે ધીરે હવે આ માર્કેટિંગ માર્જિન પર પડશે, એની રિફાઇનિંગ માર્જિન પર પડશે. અત્યાર સુધી માર્જિન અંડર પ્રેશર હતા અને એને કારણે સ્ટોક્સ પણ સારા એવા ઘટી ગયા છે. આ બધા સ્ટોક્સનો બિઝનેસમાં બહુ મોટું ઉથલપાથલ થવાની નથી. ડેઇલી કન્ઝમ્પશન અને જેમ જેમ ઇકોનોમીમાં ગ્રોથ આવશે એમ ધીરે ધીરે કન્ઝમ્પશન વધતું જ રહેશે. ઇકોનોમી માટેનો ડેટા જોઈએ તો જાન્યુઆરી મહિનાના પર્ચેસિંગ મેનેજર્સનો ઇન્ડેક્સ આવ્યો છે એ 8 વર્ષના હાઈ પર આવ્યો છે. એટલે આપણને લાગે છે કે ઇકોનોમીમાં એક ટર્નઅરાઉન્ડ ધીરે ધીરે શરૂ થઈ ગયું છે અને જાન્યુઆરી મહિનાના ડેટા જોતા લાગે છે કે એ બહુ ધીરે ધીરે વેગ પકડી રહ્યું છે. એટલે જે પેટ્રોલ ડીઝલને આ બધાની જે કન્ઝમ્પશનની જે ખપત છે એ બધું વધશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેરના પ્રાઇસ સારા એવા ઘટી ગયા છે. એક બહુ મોટી લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ કરવાની એક ઓપોર્ચ્યુનિટી મને દેખાઈ રહી છે. ધીરે ધીરે આ સેક્ટરમાં આપણે એલોકેશન આપવું જોઈશે. અત્યારે આપણને ખબર નથી કે બોટમ આઉટ થયા છે કે નહીં, એટલે થોડું ઇનિશિયલ એક્સપોઝર લેવું જોઈએ, ઇનિશિયલ પોઝિશન બનાવી જોઈએ અને જો પછી ધીરે ધીરે ક્વાર્ટરલી રિઝલ્ટમાં એ પુરવાર થાય કે આ બધી કંપનીઓ સારું કરી રહી છે તો ત્યારે આપણે એક્સપોઝર વધારીશું. એટલે મારી સલાહ રહેશે કે જો કોઈ ઇન્વેસ્ટરના પોર્ટફોલિયોમાં ઓઇલ માર્કેટિંગ કંપનીના શેર ના હોય તો આ તકને ઉત્તમ તક છે અને ઝડપી લો. ખાસ કરીને ઇન્ડિયન ઓઇલ અને બીપીસીએલ, એચપીસીએલ જેવી કંપનીઓમાં સારું ડિવિડન્ડ પણ મળશે. ઓકે, અત્યારે એક કાઉન્ટર છે અલ્પેશ, તમે જો જયશ્રી ટી અત્યારે 5.5% ઉપર છે અને તમે જોયો તો બે ટ્રેડિંગ સેશનમાં બરાબર ક્લોઝિંગ સમય આવીને અહીંયા એક ખરીદારી આવી રહી છે. તમે જો ગઈકાલનો ચાર્ટ પણ જોયો હોય તો બરાબર ક્લોઝિંગ સમય જયશ્રી ટી અને હેરિસન મલયાલમમાં ખરીદારી આવી હતી. અત્યારે પણ સિમિલર ટ્રેડ રડાર ઉપર હોય આ કાઉન્ટર તો આજના દિવસમાં એક ઘણો શાર્પ મૂવ આવતો દેખાયો છે. કેવી રીતે આપ જોવો છો અહીંયાથી? એટલે એમએનસી કંપનીમાં ઘણા બધા સારી કંપનીઓ અત્યારે બહુ મોટું ડિવિડન્ડ આપશે એવું એક્સપેક્ટેશન છે. એ ઉપરાંત પરિણામની પણ અસર હોઈ શકે છે. અનિવેલ જે બહાર કંપની છે એ બહુ વધારે પ્રોડક્ટનો પોર્ટફોલિયો છે, બહુ મોટી કંપની છે અને જે ભારતમાં જે આ કંપની છે એ ધીરે ધીરે એક સોલ્યુશન પ્રોવાઇડર છે, સોફ્ટવેર સોલ્યુશન પ્રોવાઇડર છે અને બહારની કંપનીને ઘણા બધા સોલ્યુશન પ્રોવાઇડ કરી રહી છે. એટલે આગળ જતા એના માર્જિન અને જે કેશ ફ્લો છે ઇમ્પ્રુવ થઈ રહ્યા છે. એટલે જો કોઈની પાસે હોય તો આ કંપનીને હોલ્ડ કરવાની હું સલાહ આપીશ કે હજી પણ અહીંયાથી ઘણું સારું એવું રાઇઝ થાય એવું પોટેન્શિયલ છે. ઓરિયન્ટ સિમેન્ટ, ડેક્કન સિમેન્ટ, અલ્પેશ ચાર્ટ જોઈ શકો, બંનેમાં સેટબેક આવતો દેખાયો છે. દેવસિંહ, શું વ્યૂ રહેશે આપનો આંકડાઓને જોતા અદાણી પોર્ટ ઉપર?
વિક્રમ આ મને સવાલ પૂછ્યો? જી હા, આપના માટે છે. હા, એટલે માર્જિન, કોન્સોલિડેટેડ માર્જિનની લગભગ 63% જેવી જે એક્સપેક્ટેશન હતી એની સામે 58.8% જેવું જે કોન્સોલિડેટેડ માર્જિન છે એ થોડું ડિસઅપોઇન્ટિંગ છે, અને એને કારણે કદાચ સ્ટોકમાં થોડું એટલું ઝડપથી વધારો નહીં આવે. પણ ઓવરઓલ મને લાગે છે કે એકાદ બે દિવસ આ જે રિઝલ્ટ પાછળનું કરેક્શન આવી જાય પછી આ કંપનીના સ્ટોકને આપણે ખરીદવા પર તરફ ધ્યાન રાખીશું. આખા અદાણી ગ્રુપમાં આ મને લાગે છે કે આ એક કંપની છે કે જેનો સૌથી સારો કેશફ્લો છે, આ એક કમાઉ દીકરો છે અને એની પાસે જે અસેટ છે એ બહુ બધી સ્ટ્રેટેજિક અસેટ છે. ભારતના ચારે બાજુ જે સારા સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અસેટ આ કંપની પાસે છે અને એની વેલ્યુ આગળ જતા ઘણી સારી વધી શકે એમ છે. જેમ જેમ ઇકોનોમીમાં પિકઅપ આવશે, આપણે જોયું છે કે જાન્યુઆરી મહિનામાં સારું પિકઅપ આવ્યું છે, એમ જેમ જેમ વધશે અને ખાસ કરીને જે રીતે ટ્રેડ વધશે, ઇન્ટરનલ ટ્રેડ અને એક્સટર્નલ ટ્રેડ, એમ આના રેવન્યુ પણ વધતા રહેશે. એટલે એક ઉત્તમ ઓપોર્ચ્યુનિટી છે. ઘણા બધા મહિનાઓથી આ સ્ટોક કોન્સોલિડેટ થઈ રહ્યો છે અને એની વચ્ચે એમને ઘણા બધા એક્વિઝિશન અને ઘણી બધી અસેટને એક્વાયર કરી છે. એ બધાનું પરિણામ આગળ જતા આપણને જોવા મળશે. એટલે લગભગ આ જે 360 રૂપિયાની આસપાસથી 330ની આસપાસ જયારે બી આ સ્ટોક આવે એ રેન્જમાં હું એને લાંબા ગાળા માટે એક્યુમ્યુલેટ કરવાનું વિચારીશ. મને લાગે છે કે બહુ મોટું પોટેન્શિયલ છે, આગલા 2 વર્ષમાં આ કંપની ઘણું સારું રિટર્ન આપી શકે એમ છે. તો લોંગ ટર્મ માટે અહીંયા એક સારા રિટર્ન મળી શકે છે. પણ અત્યારે તમે જો આ પરિણામો બાદ સાથે જ હવે રજા લેવાનો પણ સમય. દેવરશ્રી, કોઈ ડિસ્ક્લોઝર? હા, આ શો દરમિયાન આપણે ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા. ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે એમાં મારો, મારા ફ્રેન્ડ્સ, ક્લાયન્ટ, રિલેટિવની પોઝિશન હોઈ શકે છે. દર્શક મિત્રોને વિનંતી છે કે એમના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ઘણો આભાર આપ બંનેનો પણ અહીંયા સમય પડી અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટેની સમગ્ર વિગતો આપવા માટે. તો એ સાથે મનન નિશાને પણ આપજો રજા. આગળ આપના માટે લઈને આવીશું માર્કેટ રાઉન્ડઅપ. જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.